गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? आपणे धोरण 10 पाठ 14 ऊर्जाना स्त्रोतो एमां आजे आपणे जोईए छीए प्रवृत्ति 14.4। तो एमां एक सरस नाना प्रश्न आपणने पूछ्या छे कि तमारा दादा दादी अथवा अन्य वडीलो पासेथी शोधो शू? तो के प्रश्न आपणने आप्या छे एक मार्क जेवा, કે પેલો પ્રશ્ન આવો છે કે તેઓ કેવી રીતે શાળાએ જતા હતા, બા કે દાદા કે કોઈ હોય કે અન્ય કોઈ વડીલ હોય તો એને આપણે પ્રશ્ન પૂછીએ કે તેઓ કેવી રીતે શાળાએ જતા હતા। બીજો પ્રશ્ન આમ છે, તેઓ યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાતનું પાણી કેવી રીતે મેળવતા હતા, રોજબરોજ જે ઉપયોગમાં લેવાતું પાણી એ કેવી રીતે મેળવતા હતા। અને ત્રીજો પ્રશ્ન છે, તેઓ મનોરંજન માટે શેનો ઉપયોગ કરતા હતા, કેમ કે એ સમયમાં તો ટીવી કે એવું તો કાંઈ હતું નહીં, ડીશ કે કેબલ કે વિડીયો કે એવા કાંઈ તો હતા નહીં સાધનો, મોબાઈલ નહોતા। તો આપણે પૂછી અને જાણી શકીએ કે તેઓ મનોરંજન માટે શાનો ઉપયોગ કરતા હતા। ત્યાર પછી એમ કીધું છે કે તમે એટલે કે આપણે આ કાર્યો કેવી રીતે કરીએ છીએ તેની સાથે ઉપરના ઉત્તરની તુલના કરો, કે આનો આપણને જવાબ મળી જાય પછી એની સાથે આપણે જે બધા કામ કરીએ છીએ એની તુલના આપણે કરવાની છે, બરાબર। પછી એક પ્રશ્ન આવો કીધો છે, શું તેમાં કોઈ તફાવત છે? જો હા તો કયા કિસ્સામાં બાહ્ય સ્ત્રોતમાંથી વધુ ઉર્જા વપરાય છે? સમજણો પ્રશ્ન। ચાલો તો જોઈએ આપણે પ્રશ્નનો જવાબ મેળવતા જઈએ કે એમાં આપણે બે ભાગ કરી નાખ્યા, આપણા દાદા દાદી અને આપણે। તો પહેલાં શું પ્રશ્ન કીધો છે કે તેઓ કેવી રીતે શાળાએ જતા હતા? સ્વાભાવિક છે કે એ સમયની અંદર સ્કૂટર તો ભાગ્યે જ જોવા મળતા હશે, હે? તો મોટાભાગે તો એ ચાલીને જ જતા, અથવા તો બળદગાડા હોય, ઘોડાગાડી હોય, બહુ તો સાયકલ હોય, સારામાં સારું વાહન ત્યારે એ સમયમાં હતું સાયકલ। તો અહીંયા આપણને શું કીધું છે, જો સૌથી સરસ જવાબ છે કે તેઓ ચાલીને શાળાએ જતા હતા, બરાબર જ છે। એટલે શું થાય, કસરતય થઈ જાય, સ્વાસ્થ્ય સારું રહેશે। હવે આપણી વાત કરીએ તો આપણે ટુ વ્હીલર લઈને, એક્ટિવા ને હોન્ડા ને આવા બધા વાહનો લઈને જઈએ, અથવા કાર અથવા તો શાળાની બસનો ઉપયોગ કરીએ છીએ, છે ને? મોટા થાય છોકરાઓ થોડાક, હે, એટલે એમ કહે છે કે નાના પપ્પા મારે હવે સ્કૂટર જોશે, હો હવે એક્ટિવા, મારે સ્કૂલે જવું હોય, ટ્યુશનમાં જવું હોય, અહીંયા જવું હોય, પણ એ તો સાયકલ લઈને તમે જઈ શકો ને, ચાલી નહીં જઈ શકો, સ્કૂલે ગયા પછી ક્યાં તમારે વારે વારે બહાર નીકળવાનું હોય, બરાબર? તો આપણે આ બધા સાધનો છે એનો ઉપયોગ કરતા। બીજો પ્રશ્ન શું કીધો, કે તેઓ યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાતનું પાણી કેવી રીતે મેળવતા હતા? તો કે જુઓ, તેઓ રોજબરોજનું ઉપયોગમાં લેવાતું પાણી છે એ જોજો, એમાંય કસરત છે, એમાંય ઉર્જા વપરાય છે એ લોકોની પોતાની। તેઓ કૂવા કે નદીમાંથી દૈનિક જરૂરિયાતનું પાણી મેળવતા હતા, ડોલ છે કે ગાગર છે કે હાંડો છે કે આ બધા સાધનો છે એ કૂવા પાસે કે નદી પાસે લઈ જાય, ત્યાંથી ભરે અને પછી ચાલી અને એટલું વજન ઉચકી અને ઘરે આવતા, છે ને? મહેનતવાળું કામ। હવે આપણી વાત કરીએ તો કે આપણે સબમર્સિબલ પંપનો ઉપયોગ કરી બોરમાંથી પાણી મેળવીએ છીએ, છે? કાંઈ જરા કંઈ તકલીફવાળું કામ છે, સ્વિચ દબાવી એટલે પાણી છે એ જમીનમાંથી ટાંકામાં ભરાઈ ગયું, વિદ્યુત ઉર્જાનો વપરાશ કર્યો ઉલટાનો। ત્રીજો પ્રશ્ન, તેઓ મનોરંજન માટે શાનો ઉપયોગ કરતા હતા? બહુ સરસ છે, જુઓ, અને એ બહુ જરૂરી હતું, અત્યારે તો એ કંઈ થતું જ નથી। સામાજિક મેળાવડા, બધા એકબીજાને હળે મળે, વાતચીત કરે, કંઈક નવી જાણકારી મળે, હવે અત્યારે તો કાંઈ નહીં મળવાનું, થતું જ નથી, કોઈની પાસે ટાઈમ જ નથી। તો સામાજિક મેળાવડા થતા, જૂથ સંમેલનો થતા, નાટક થતા, મેળા થતા, તહેવારોની ઉજવણી વ્યવસ્થિત એકદમ આપણને મજા આવી જાય,
ઈ ઉજવણીમાં આપણે જો ભાગ લીધો હોય ને તો આપણને એમ થાય ઓહો આપણે તો કાંઈ કરતા જ નથી, ખાલી ડીજે ચાલુ કરી અને ડાન્સ કર્યા રાખી, એવું નહીં. આ તો બહુ વ્યવસ્થિત આપણી સંસ્કૃતિ પ્રમાણે એ લોકો બધું કાર્ય કરતા હતા. તો તહેવારોની ઉજવણી વગેરે તેમના મનોરંજનના માધ્યમો હતા. કેવી મજા આવે હે, બધું નવું નવું આપણને જાણવા મળે બીજા પાસેથી. હવે આપણે અહીંયા શું કરીએ છીએ એ જોઈએ. મનોરંજન માટે તો કે મોટાભાગનો સમય મોબાઈલ છે ને, મોબાઈલમાં જ જાય છે આપણો. પછી કોમ્પ્યુટર પાછળ ખર્ચીએ છીએ. હા, એ જરૂરી છે એવું નથી, પણ જરૂરિયાત હોય એટલો જ એનો ઉપયોગ કરવો. તે ઉપરાંત ટેલિવિઝન જોવું, ટીવી જોતા હોઈએ એમાંથી ફ્રી થઈએ મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી કે લેપટોપમાંથી, તો ટીવી સામે બેસી જશું. અથવા આપણને ક્યારેક મન થયું અઠવાડિયે 15 દિવસે કે મહિને હાલો આપણે પિક્ચર જોવા જઈએ, તો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોવી વગેરે દ્વારા આપણે મનોરંજન મેળવીએ છીએ છે. ચાલો હવે એવું આમ કીધું છે આપણને કે તેઓ મનોરંજન માટે શાનો સોરી તમે આ કાર્યો કેવી રીતે કરો છો તેની સાથે ઉપરના પ્રશ્નો છે એની તુલના કરી આપણે. હવે શું કીધું છે, શું તેમાં કોઈ તફાવત છે? જો હા તો કયા કિસ્સામાં બાહ્ય સ્ત્રોતમાંથી વધુ ઊર્જા વપરાય છે? તો કે હા, હાલના સમયમાં આપણે ઊર્જાનો વપરાશ કરીએ છીએ આપણા દૈનિક જીવનમાં અને પરિવહન માટે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પરિવહન માટે ઊર્જાનો વપરાશ છે એ વધારે થઈ રહ્યો છે. તો સરસ મજાના નાના નાના પ્રશ્નો હતા પ્રવૃત્તિમાં, તો વ્યવસ્થિત વાંચી તૈયાર કરજો, વિડીયો જોજો, સાંભળજો અને તૈયારી કરજો. બરાબર છે, થેન્ક યુ.